કેમ છો બાળ મિત્રો, બધા મજામાં છો ને? તો ફન એન્ડ લર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ 7 તમે પેટર્ન એટલે કે ભાગ જોઈ શકો છો, એમાં ભાગ 5 જોઈશું. તો બાળકો, જાદુઈ કેલેન્ડર વિશે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોયું હતું અને આગળના ભાગમાં પણ જોયું હતું કે 3x3 એટલે 3 ઊભા અને 3 આડા એવી રીતે એનો ચોરસ બનાવીને એનો ગુણાકાર કેવી રીતે ઝડપથી કરી શકાય એની આપણે એક રીત જોઈ હતી અને આ એ જ કરેલું છે. હવે આપણે આ પાઠમાં થોડી સંખ્યાઓની વધુ પેટર્ન જોઈશું. આ બધી પેટર્નો પણ આપણે આગળના ભાગમાં એટલે કે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા હતા. હવે આટલી પેટર્ન સમજીને ખાલી જગ્યા પૂર્ણ કરો. 11×2+3 એટલે 11×2=22 થાય, એમાં 3 ઉમેરી દઈશું એટલે 25 થશે. પછી 11×33 એમાં 3 ઉમેરી દઈશું તો 36. 11×3 એટલે 3 પછી શું આવે? 4 આવે એટલે 11×4 44 અને 44×3 47 એટલે જવાબ આવશે 47. એવી રીતે આને આગળ પેટર્ન વધારી છે અને અહીંયા એમને એમ આગળ આગળ જતું થાય છે. દેખાયું ને તમને? એવી જ બીજી પેટર્ન છે કે 1×9 - 1. 1×9 એટલે કે 9, 9માં 1 ઓછો કરી દઈશું તો 8 થઈ ગયું. હવે જુઓ, અહીંયા 1ની આગળ કેટલા લગાવી દીધા? 2 લગાવી દીધા એટલે 21×9 - 1 એટલે 21×9 કેટલા થઈ જાય? 182 થાય. એમાં 1 ઓછો કરી દઈએ 188 એટલે જવાબ આવશે 188. હવે 2ની આગળ કેટલા આવી ગયા? 3 આવે છે, દેખાય છે ને? અહીંયા 3 કર્યા એટલે કે 321×9 - 1 તો અહીંયા જોયું આપણે 1×2, 1×3, 1×3=4, 1×3=5 પછી 6 સુધી અને અહીંયા જવાબમાં શું આવે છે? 8. પછી બીજું 1×8 પાછળથી 8 ઉમેરણો અને આગળથી 1. પછી આગળ જોયું તો આટલું 188 હતું, એમાંથી 2 આંઠડા એમને એમ અને પ્લસ 1 આંઠડો અને 1ના બદલે 2 થઈ ગયા. પછી 1×2 બદલે 3 અને 3×8 બદલે 1×8 બીજો ઉમેરી દીધો એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો અને પાછળ 1×8 વધારે જવાનો. એવી રીતે આગળને આગળ આપણો જવાબ આવતો જશે. આપેલી પેટર્નને સમજીને ખૂટતી સંખ્યાઓ લખો. આમાં જુઓ શું કર્યું છે? 2×2 એટલે 2×2=4 -4 એટલે કે 4. 2×4 એટલે 4 અને 4 માંથી 4 જતા રહે તો અહીંયા બરાબર આપ્યા છે, સાચી વાત. તો 2×2 એટલે 4 અને 1×3 એટલે પણ 4 થશે. હવે 3×3=9, 5×3 - 1 એટલે પણ 9. જો 4×4=16, તો ભાઈ 1×3=5 અને 7 એનો જવાબ 16 થાય છે ને. આપણે આગળ જોયા હતા એકી સંખ્યાઓનો ગુણાકાર વિશે અને સરવાળા વિશે જોયું હતું. જુઓ આ 1, 3, 5, 7, 9 આગળ શું જાય છે? એકી સંખ્યાઓ જાય છે અને અહીંયા 2×2=4, 3×3=9, 4×4=16, 5×5=25, 6×6=36 એવી રીતે બંને સમાન સંખ્યાઓનો શું આવે છે? ગુણાકાર આવે છે 22. પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરો. હવે અહીંયા પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અહીંયા 67 આપ્યા છે તો 7, અહીંયા 7, 4, 5 અને 8 એમાં શું પેટર્ન છે અને એમાં આપણે એની રીતે જવાબ લખવાનો છે. તો આ પેટર્નમાં શું કર્યું છે? જુઓ, અહીંયા 7 અને 5નો ગુણાકાર કર્યો. 7×5=35 અને 8×4=32. હવે આ બંનેનો સરવાળો કરો તો 7 અને 6 એટલે 67 વચ્ચે આવી ગયા. હવે 5×10=50 તો આપણે 10×50 લખીશું અને 5×2=10 એટલે કે બંનેનો સરવાળો 60 એટલે વચ્ચે આવી ગયા 60. હવે 4×20 અને 7×8=56 પછી એ બંનેનો 6 અને 5×6=7 એટલે કે 76
આવી રીતે એની પેટર્ન આગળ વધી. હવે પેટર્ન ઓળખી ખાલી જગ્યાઓ લખો. તો આમાં પણ આપણે ખાલી જગ્યાઓ લખીએ. જુઓ હવે આ બંનેનું કરવાનું કે બે દુ ચાર અને ચાર દુ આઠ, અથવા તો બીજું કઈ રીતે થાય છે, બંને બાજુ ગુણાકાર સરવાળો કરી જુઓ, સામાં આપણને જવાબ મળે છે. તો આમાં ગુણાકાર કરવાથી જવાબ નથી આવતો, પરંતુ જુઓ સરવાળો કરો, ચારને બે આઠ, બે દસ, ચાર ને બે છ, બે આઠ ને બે દસ, એટલે આવી ગયા દસ. હવે પાંચ ને બે સાત, આઠ નવ દસ, અગિયાર ને બાર, એટલે બાર. પછી અહીંયા જુઓ ખાલી જગ્યા નીચે આપી છે અને વચ્ચે સોળ આપ્યા છે, તો અહીંયા ચાર બે પાંચ છ સાત આઠ ને નવ, અને અહીંયા છે સોળ, તો સોળમાંથી નવ બાદ કરીએ તો સાત વધશે, એટલે અહીંયા આવી જશે સાત. ચોવીસ, પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જાય. પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે, તો પચીસ. પ્રથમ દસ બે એકી સંખ્યાઓ, એટલે એક બે ત્રણ પછી પાંચ સાત, આ બધી એકી સંખ્યાઓ. પહેલી દસ એકી સંખ્યાઓ લેવાની, એનો સરવાળો થશે સો. એવી રીતે પ્રથમ પંદર એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય બાળમિત્રો, તો કેટલો થશે બસો ને પચીસ. હવે એવી રીતે આગળ ને આગળ વધતું જાય. હવે ધારેલી સંખ્યા જણાવો. આપણે આગળ જોયું હતું ને થોડા પ્રશ્નો પૂછીને આપણે આપણી જે ધારેલી સંખ્યા હોય એ સંખ્યાનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. એવું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે તે એક સંખ્યા સો કરતાં, સોના અડધા કરતાં નાની છે, એટલે કે પચાસ કરતાં નાની. ત્રણના દસ ગણાથી મોટી અને ચારના દસ ગણાથી નાની, એટલે કે ત્રીસથી મોટી અને ચાલીસથી નાની. હવે તેનો દશકનો અંક એકમના અંક કરતાં પાંચ ઓછો છે, એટલે કે એકમનો અંક ને દશકનો, એટલે આઠ ને ત્રણમાંથી પાંચ ઓછા કરી દેવાના, એટલે પાંચ જવાબ આવી ગયો. તો એકમનો અંક અને દશકનો, હવે તે સંખ્યાનો સરવાળો અગિયાર, તો હવે આઠ ને ત્રણનો સરવાળો તો અગિયાર થઈ જશે, એટલે જવાબ આવશે આપણો આડત્રીસ, એટલે કે જવાબમાં મળી ગયો આડત્રીસ. આવી રીતે આપણે આપણી ધારેલી સંખ્યાઓ પણ જાણી શકીએ છીએ. અઠ્યાવીસ, છ ત્રણ વખત લખો. ગુણ્યાના અને ઓછાના ચિહ્નનો ઉપયોગ કરીને જવાબ ત્રીસ લાખો ત્રીસ લાવો. તો જુઓ છ ત્રણ વખત લખી દીધા, એમાં પહેલાં ગુણાકાર કર્યો ને ઓછાકાર કર્યો, એટલે છાયો છાયો છત્રીસ, એમાંથી છ બાદ કરી નાખી, એટલે ત્રીસ જવાબ મળી ગયો ને. આ થયું દિમાગ લગાવવાની વાત. હવે પાંચ ત્રણ વખત લખવાના, તો પાંચ ત્રણ વખત લખ્યા એમાં પણ ગુણાકારના સરવાળાનું કરવાનું છે, તો પહેલાં ગુણાકાર કર્યા, પાયો પાયો પચીસ, અને પચીસમાં પાંચ ઉમેરી દીધા, તો ત્રીસ જવાબ મળી ગયો. હવે ત્રણ ત્રણ વખત લખીને ઓ એકલી ઓછાની નિશાની, તો પહેલાં તેત્રીસ ઓછા ત્રણ, એટલે કે ત્રીસ. એવી રીતે પણ આપણને ત્રીસ જવાબ મળી ગયો. અને અહીંયા આપણો આ પેજ પૂરું થાય છે અને આપણો પાઠ પણ પૂરો થાય છે. તો તમે ભાત એટલે કે પેટર્ન વિશે ઘણું બધું જાણ્યા હશો અને નવી નવી ગણિતની જુદી જુદી પેટર્નો પણ શીખ્યા, અને આનાથી તમારે હજુ યુટ્યુબ અથવા તો આપણી જ પુસ્તકમાં આ પેટર્નોને થોડી ઘણી બધી આગળ વધારવાની પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમારો મહાવરો પાક્કો થઈ જાય. બાય બાય બાળમિત્રો. અને હા, આ બધા જ પ્રશ્નોના જવાબ તમે તમારી આઈડલની નોટબુકમાં લખી દેજો, જેથી તમને યાદ આવી રહે અને પરીક્ષામાં તમે આ પ્રશ્નોના જવાબ લખી શકો.